જય શ્રી સ્વામિનારાયણ. શ્રીજી મહારાજ વખતે અનેક વખત ગ્રહણ આવ્યા હતા. તેમાંથી એક એવો અદ્ભુત ચરિત્ર આજે આપણે સાંભળવું છે કે જેનાથી આપણને ખબર પડશે કે ગ્રહણ સમયે આપણે શું કરવું જોઈએ અને શ્રીજી મહારાજે પોતે પણ ગ્રહણ સમયે કયા કયા નિયમોનું પાલન કરતા હતા, ગ્રહણ પછી શું કરવું જોઈએ, ગ્રહણ થવા પાછળનો ઇતિહાસ શું છે તે શ્રીજી મહારાજે સભામાં સર્વ સંતો હરિભક્તોને કહ્યો હતો તે પણ આજે આપણે સાંભળીશું. તો આવો સાંભળીએ. એક દિવસ તે સમયે શ્રીજી મહારાજ ગઢપુરને વિશે વિરાજમાન હતા. તે સમયે સૂર્યગ્રહણ આવ્યું. તે સમયે સૂર્યગ્રહણ કયું હતું તો ખગ્રાસ સૂર્યગ્રહણ. ખગ્રાસ સૂર્યગ્રહણ આ જે ચિત્રમાં દેખાય છે કે આખો જે સૂર્ય છે તે ઢકાઈ જાય અને દિવસે અંધારું થઈ જાય. બીજો એક ખગ્રાસ સૂર્યગ્રહણ જેમાં અડધો સૂર્ય ઢકાઈ જાય, આ ચિત્રમાં દેખાય છે તે રીતે તે મહારાજ વખતે તે ખગ્રાસ સૂર્યગ્રહણ થયું હતું. ભર દિવસમાં આખું અંધારું થઈ ગયું. તે સમયે શ્રીજી મહારાજ સંતો જ્યાં રહેતા હતા ત્યાં આવ્યા અને ત્યાં સંતની જાયગામાં શ્રીજી મહારાજ બેઠા. એટલે સંતો જે પોતાનું મંડળ હતું બધા જ શ્રીજી મહારાજના આજુબાજુ આવીને વિટાઈ ગયા. પછી એમ બોલ્યા છે, અરે રામ રામ, આ સમયે સૂર્યને રાહુએ આખો ગ્રહણ કર્યો છે, તે સારું. તમે સર્વ સંત અને અમે થઈને જે કોઈ ઈશ્વર છે તેને જ સંભાળો, કેમ જે સમર્થ એવા જે ભગવાન છે તે જ તે સૂર્યની રક્ષા કરશે. આના પરથી મહારાજ આપણને એવું શીખડાવે છે કે જ્યારે પણ સૂર્યગ્રહણ થાય અથવા તો ચંદ્રગ્રહણ થાય ત્યારે તે સમયે આપણે અખંડ મહારાજનું ભજન કરવું જોઈએ. તે સમયે આપણે જે પણ કાર્ય કરતા હોય તે બધા જ પડતા મૂકીને મહારાજનું ભજન કરવા માટે મંદિરે જવું. જો મંદિરે ન જઈ શકે તો ઘરે પણ ભજન કરી શકાય. ત્યારે મુક્તાનંદ સ્વામીએ મહારાજ પ્રત્યે એમ પ્રશ્ન પૂછ્યો છે, હે મહારાજ, આ જે ગ્રહણ થાય છે તેનું તેઓ કેમ સમજવું? ત્યારે શ્રીજી મહારાજે આખી વિસ્તારથી વાત કહીને સંભળાવી. મહારાજ કહે, એક સમયે સર્વ દેવોએ સમુદ્રનું મંથન કર્યું હતું. તે મધ્યેથી અમૃતનો કુંભ એટલે કે ઘડો નીકળ્યો હતો. ત્યારે તે પીવા સારું. દેવ અને દાનવને પરસ્પર ઝઘડો થયો ત્યારે ભગવાને મોહિની સ્વરૂપ ધારીને પોતાના જે સુર તેને અમૃત પાવું છે ને જે દાનવો છે તેને નથી પાવું તેમ નક્કી કર્યું. તે જાણીને રાહુ સૂર્ય ને ચંદ્રની વચ્ચે ગુઢવોપોક કરીને બેસી ગયો. એટલે કે રૂપ બદલીને તે રાહુ બેસી ગયો. કોની વચ્ચે? તો સૂર્ય અને ચંદ્રની વચ્ચે. તે અમૃત પાતા પાતા ભગવાન જ્યાં રાહુ બેઠો હતો તે ઠેકાણે આવ્યા. ત્યારે રાહુએ અમૃત પીવા માટે હાથ આગળ કર્યા અને અમૃતનું પાન કર્યું અને કંઠ મધ્યે અમૃત ગયું. ત્યારે મોહિની રૂપ ભગવાને શાનમાં કહ્યું છે, રાહુ, એટલામાં જ દિનેશ એટલે કે સૂર્યએ ત્રિશુલે કરીને તેનું મસ્તક છેદી નાખ્યું. તે વેરને હજી મૂક્યું નથી તેને કારણે આ ચંદ્રગ્રહણ અને સૂર્યગ્રહણ થાય છે. તે જ્યારે સૂર્ય અને ચંદ્રને રાહુ થકી સંકટ પડે છે ત્યારે સમર્થ એવા જે ભગવાન તેને તેઓ સંભાળે છે. ત્યારે ચક્રના ધરતલ એવા જે પ્રભુ તે આવે છે તેને જોઈને ભયને પામીને પછી તે રાહુ ભાગી જાય છે. તેમ સર્વ લોકને પ્રકાશના કરનારા એવા જે તે દેવને આવો સમો જોઈને દેવી જીવ આ સમયે દાન પુણ્ય કરે છે. એટલે કે ગ્રહણ પછી આપણે જે ગૃહસ્થ હોય તેમણે દાન પુણ્ય કરવા જોઈએ. આવી રીતે શ્રીજી મહારાજે સંતો અને હરિભક્તો સમક્ષ વાત કહી અને શ્રીજી મહારાજ એમ કહ્યું છે, અમે તો કાંઈ પણ અમારી પાસે રાખ્યું નથી. એક કોડી અમે અમારું સારું રાખી નથી. તે અમારે દાન આપવું છે તો કેવી રીતે આપશું? પછી મહારાજે વિચાર્યું છે, અમારી માણકી ઘોડીનો સામાન જે હેમ ને રૂપાના પેંગડા તથા મુવાડાદિક સામાન હોય તે હાલ લાવો. તે સર્વે સામાન અમારો જ કહેવાય ને, કારણ કે માણકી ઘોડી તો અમારી છે. તે સર્વ બ્રાહ્મણોને ધર્માદા કૃષ્ણાર્પણ આપવો છે.
તેમ શ્રીજી મહારાજે કહ્યું એટલે દાદા ખાચર હેમનો તથા રૂપાનો જે સામાન હતો તે સર્વ શ્રીજી મહારાજને આગળ થાળ ભરીને લાવીને મૂક્યો. ત્યારે મહારાજે સર્વ સામાનને તપાસ્યો. તે મહારાજને ખબર પડી કે એક મુવડ તથા હેમના અલંકારે યુક્ત ચોકડું હતું તે તો આમાં નથી. તે સમયે જે માણકી ઘોડી છે તેના રક્ષણ માટે નાન ખાચર રાખેલા હતા. તે નાન ખાચરે એવું કર્યું હતું કે તે મુવડ અને જે ચોકડું હતું તે ખૂબ જ કિંમતી હતું અને ખૂબ જ સારું હતું, તેથી તેણે તેનું સંગ્રહ કરી રાખ્યો. અને મહારાજને જેવી ખબર પડી એટલે મહારાજે કહ્યું કે જો તમે આ બધું જે સામાન છે મોવડ અને ચોકડું નહીં આપો તો આખી ઘોડી પણ હું તેમને દાનમાં આપી દઈશ. ત્યારે સોમલા ખાચરે તે નાન ખાચરને એમ કહ્યું છે, અરે ભણે ઝટ લાવ ઝટ. અને સોમલા ખાચરે મહારાજને કહ્યું, મહારાજ તે તો ભૂલી ગયો હશે. ત્યારે મહારાજે સોમલા ખાચરને એમ કહ્યું છે, તમારું કપટ અમે જાણ્યું, તે બધું લાવો. તે બ્રહ્માનંદ સ્વામી રમૂજી તો ખરા. તે સાંભળીને તે બ્રહ્માનંદ સ્વામી બોલ્યા છે, મિયા ચોરે મૂઠે તો અલ્લાહ ચોરે ઊંટે. એનો મતલબ એમ હતો કે અણહકનું ગમે તેટલું ભેગું કર્યું હોય પણ તે સમૂળગું જાય છે. આવું બ્રહ્માનંદ સ્વામીનું વચન સાંભળીને સર્વસભા હસવા લાગી. પછી શ્રીજી મહારાજ હસીને એમ બોલ્યા છે, અમારે આગળ કપટ કરે તે તો ન ચાલે. પછી તે સર્વ સામાન ભેગો થયો ત્યારે શ્રીજી મહારાજે તે મધ્યે તુલસીપત્ર મેલીને ગઢપુરના સર્વ વિપ્રને તેડવા સારું બેચરભાઈ વિપ્ર પોતાનો બ્રાહ્મણ હતો તેને મેલ્યો. તે સર્વને તેડી લાવ્યા. તે સર્વ વિપ્ર કહેતા કે બ્રાહ્મણ આવીને શ્રીજી મહારાજને હાથ જોડીને નમ્યા. ત્યારે મહારાજે સર્વ બ્રાહ્મણને એમ કહ્યું છે, આ સર્વ હેમ અને રૂપાનો સામાન છે તે તમને અમે શ્રીકૃષ્ણ અર્પણ કરીએ છીએ. તે સર્વ દુર્ગપુરના વિપ્ર વહેંચી લેજો. ત્યારે તે સર્વ બ્રાહ્મણ કહે છે, હે મહારાજ તમે તો ઈશ્વર છો ને સમર્થ છો, પણ આવું જે હળાહળ ગ્રહણ તે વેળાએ દાન કેમ લેવાય ને? હે પ્રભુ આ ગ્રહણ મુકાય પછી અમે લેશું. એટલે એમાંથી આપણને એમ સમજાય છે કે ગ્રહણના સમયે આપણે માત્ર સંકલ્પ કરો દાન આપવાનો, પરંતુ ગ્રહણના સમયે દાન ન આપવું, ગ્રહણ પૂરું થયા પછી જ દાન આપવું. હવે પ્રસંગને આગળ વધારીએ ત્યારે મહારાજે એમ કહ્યું છે, અમે જે આ દાન માટે વસ્તુઓ કાઢી છે તે અમે અમારી પાસે તો નહીં રાખીએ, એવો તો અમારો સ્વભાવ છે, ત્યારે કેમ કરશું? એમ કહીને પોતાનો બ્રાહ્મણ જે બેચરભાઈ તેને મહારાજે કહ્યું છે, ત્યાં સુધી તું રાખ. ત્યારે તેણે કહ્યું છે, હે મહારાજ આ ઘણું ધન તે મારા ઘર મધ્યેથી કોઈક લઈ જાય તો હું ક્યાંથી લઈ આવી આપું? ત્યારે મહારાજ કહ્યું, એ વાત પણ તમારી સાચી છે. તે સમયે તે ઠેકાણે હરજી ઠક્કર બેઠા હતા. તે બોલ્યા છે, હે મહારાજ તે સર્વ જે સામાન છે ઘરેણું છે તે લાવો, તે મારા પટારામાં હું નાખું, તે ચોર અને ગ્રહણનો ભય નહીં આવે, ને જ્યારે વિપ્રની નજરમાં આવે ઈચ્છા થશે ત્યારે માગશે ત્યારે હું આપીશ. ત્યારે મહારાજે કહ્યું, હા આ વાત બરાબર છે. તે બધો સામાન મહારાજે તે હરજી ઠક્કરને આપ્યો. 5 દિવસ પછી સર્વ વિપ્ર મહારાજ પાસે આવીને એમ કહ્યું છે, હે મહારાજ સર્વ હેમનો તથા રૂપાનો સામાન મંગાવીને તમે અમને વેચી દેવો. ત્યારે મહારાજે હરજી ઠક્કર પાસે તે સામાન મંગાવ્યો અને તે ઘણા રૂપિયા ઉપજ્યા તેમાંથી. પછી પૂર બહાર એટલે કે ગઢપુરની બહાર ઉન્મદ ગંગાને કાંઠે એક શંકરનું મંદિર છે જેને નીલકંઠ મહાદેવ તરીકે પ્રસિદ્ધિને પામ્યું છે. જે પ્રસાદીનું નીલકંઠેશ્વર મહાદેવનું મંદિર દાદા ખાચરના વંશમાં તેમના દાદાએ તે નીલકંઠ મહાદેવની પ્રતિષ્ઠા કરી હતી. તેને પાસે ઓટા ઉપર પીપળાનું વૃક્ષ છે, તેની હેઠે બેસીને શ્રીજી મહારાજે એક એક વિપ્ર પ્રત્યે 5-5 રૂપિયા વહેંચી આપ્યા. તે જમાનામાં 5-5 રૂપિયા એટલે ઘણા કહેવાતા. આવી રીતે શ્રીજી મહારાજે પોતે સ્વહસ્તે ગ્રહણ પછી દાન આપ્યું હતું. મહારાજે આપણને શીખવાડ્યું કે ગ્રહણના સમયે કોઈ પણ વસ્તુને અડવું નહીં અને મંદિરે જઈને અખંડ મહારાજનું ભજન કરવું, અને ગ્રહણ પછી ગૃહસ્થએ નાહીને પવિત્ર થવાય છે અને પછી આપણે દાન આપી શકીએ છીએ. ગ્રહણ પછી જે દાન આપ્યું હોય તે સર્વશ્રેષ્ઠ અને 1000 ગણું પુણ્ય તેમાં આપણને મળે છે. શ્રીજી મહારાજે પણ પોતાની સ્વહસ્તે લખેલી શિક્ષાપત્રીમાં આજ્ઞા કરી છે કે
શિક્ષાપત્રી શ્લોક નંબર 86 અને 87 મહારાજે કહ્યું છે, અને સૂર્યનું ને ચંદ્રમાનું ગ્રહણ થઈ સતે અમારા જે સર્વ સત્સંગી તેમણે બીજી સર્વ ક્રિયાનો તત્કાળ ત્યાગ કરીને પવિત્ર થઈને શ્રીકૃષ્ણ ભગવાનના મંત્રનો જપ કરવો, અને તે ગ્રહણ મુકાઈ રહ્યા પછી વસ્ત્ર સહિત સ્નાન કરીને જે અમારા ગૃહસ્થ સત્સંગી હોય તેમણે પોતાના સામર્થ્ય પ્રમાણે દાન કરવું, અને જે ત્યાગી હોય તેમણે ભગવાનની પૂજા કરવી.